એકદમ સહેલી રીતથી ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતી આ ચાટ સ્વાદમાં સુપર ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉં રગડાની રેસીપી. ખૂબ જ સહેલી રીતથી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતો પાઉં રગડો જ્યારે ચટપટી ચટણી, સેવ અને ક્રન્ચી મસાલા સિંગ સાથે એકવાર ઘરે બનાવશો તો બજારનો તો ભૂલી જ જશો. તો ચટાકેદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી પાઉં રગડાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતા પાઉં રગડા માટે મેં સૌથી પહેલાં 1 કપ જેટલા સફેદ સૂકા વટાણા લીધેલા છે. આ વટાણાને મેં 4-5 કલાક પહેલાં સહેજ ગરમ પાણીમાં પલાળી દીધેલા છે. વટાણાને ગરમ પાણીમાં પલાળવાથી તે એકદમ ઝડપથી પલળી જાય છે. જો ઘરમાં સફેદ સૂકા વટાણા ના હોય તો તમે તેની જગ્યાએ ગ્રીન સૂકા વટાણા કે પછી ગ્રીન વટાણા પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે વટાણા 4-5 કલાક પલળીને એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હવે વટાણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. હવે વટાણાને બાફવા માટે કુકરમાં એડ કરી દઈએ. હવે કુકરમાં 2-2.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ, સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. વટાણાને બાફતી વખતે હળદર અને મીઠું એડ કરવાથી વટાણાનો કલર પણ સરસ આવે છે અને મીઠાને લીધે તે એકદમ ફટાફટ બફાઈ જાય છે. હવે વટાણાની સાથે મેં 1 મીડિયમ સાઇઝના બટેટાના આ રીતે પીસ કરી લીધેલા છે, તેને પણ કુકરમાં રાખી દઈએ. રગડો બનાવતી વખતે બાફીને અધકચરા મેશ કરેલા બટેટાથી રગડાનો રસો પણ થીક થાય છે અને બટેટાના જે નાના પીસનો ક્રંચ રગડો ખાતી વખતે આવે છે ત્યારે બહુ મજા આવે છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 વિસલ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વટાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ બાફવાના છે, જેથી તે એકદમ સારી રીતે બફાઈ જાય. તો 4-5 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે સૌથી પહેલા બાફેલા બટેટાના પીસને લઈ લઈએ અને ચમચીની મદદથી તમે જોઈ શકો છો કે વટાણા પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હાથેથી આ રીતે દાણો દબાવીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે ટેસ્ટી રગડો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં એક પેન રાખેલું છે, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી લસણની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના મેં ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. લીલા મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટાને પણ સારી રીતે સોતે કરી લઈએ. અહીંયા આપણે ટમેટાને ત્યાં સુધી કૂક કરવાના છે જ્યાં સુધી તે સોફ્ટ અને મેશી ના થઈ જાય. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈને મેશી થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. મીન્સ ટમેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આ સમયે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચા પાવડરથી આપણા રગડાનો કલર એકદમ સરસ આવે છે. હવે 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે 1/4 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને બધા જ મસાલાને ગ્રેવી સાથે એકદમ સારી રીતે સોતે કરી લઈએ. મસાલાને આ રીતે તેલ અને ગ્રેવીમાં સોતે કરવાથી રગડાનો કલર એકદમ સરસ આવે છે. આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે રગડા સાથે બાફેલા વટાણા અને બાફેલા બટેટાના પીસને એડ કરીને ગ્રેવી અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વટાણા અને બટેટા ગ્રેવી અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે.
તો હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર વટાણાને 5-7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાનો બધો જ સ્વાદ વટાણા અને બટેટામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય અને આપણો ટેસ્ટી રગડો તૈયાર થઈ જાય. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢાંકણ ઢાંક્યા પછી આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે. ધીમા ગેસ પર જ્યારે આપણો ટેસ્ટી રગડો કૂક થશે ત્યારે તેમાં મસાલાની એક અલગ જ ફ્લેવર અને સુગંધ આવશે. તો 5-7 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે વટાણા અને બટેટામાં મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે. હવે મેં અહીંયા એક પાઉંભાજીનું મેશર લીધેલું છે, તેની મદદથી વટાણા અને બટેટાને મેશ કરી લઈએ. અહીંયા આપણે બટેટા અને વટાણાને વધુ પડતા મેશ નથી કરવાના, બસ આ રીતના થોડા જ મેશ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે વટાણા અને બટેટા સહેજ અધકચરા મેશ થયા પછી આપણી રગડાની ગ્રેવી થીક એટલે કે થોડી ઘટ થઈ ગઈ છે. હવે આ સમયે તેમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. ગરમ મસાલા પાવડર રગડો બન્યા પછી છેલ્લે એડ કરવાથી તેની સુગંધ અને ફ્લેવર એકદમ સરસ આવે છે. તો આપણી રગડાની ગ્રેવી અત્યારે થોડી થીક થઈ ગઈ છે. પાઉં રગડો બનાવતી વખતે રગડાની ગ્રેવી થોડી લિક્વિડી હોય તો તે પાઉં એબ્ઝોર્બ કરી શકે. તો તેને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી કરવા માટે મેં વટાણા બાફતી વખતે થોડું પાણી જે નીકળેલું હતું તેને આ વાટકામાં લઈ લીધેલું છે. તેને રગડામાં એડ કરીને રગડાની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી લઈએ. તો આપણી રગડાની ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને જે પાઉંમાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય તેવી લિક્વિડી છે. બસ હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં થોડી કોથમીર સ્પ્રિંકલ કરીને મિક્સ કરી લઈએ. રગડો જેમ ઠરે છે તેમ તેની ગ્રેવી થોડી થીક થતી જાય છે, તેથી જ્યારે રગડો સર્વ કરવો હોય ત્યારે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી ઉમેરીને રગડાની ગ્રેવીને પરફેક્ટ કરી લેજો. તો આપણો એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો રગડો તૈયાર થઈ ગયો છે. તો હવે ટેસ્ટી પાઉં રગડાને એસેમ્બલ કરી લઈએ એટલે કે બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 3 પાઉંના આ રીતના ચોરસ ટુકડા કરી લીધેલા છે. અને સાથે 1 મીડિયમ સાઈઝની ડુંગળીના ઝીણા પીસ, 1 ટમેટાના ઝીણા ટુકડા, 3 જાતની ચાટની ચટણી. ઘરે ચાટની ચટણી કેવી રીતે બનાવવી અને તેને કેવી રીતે સ્ટોર કરવી તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં સૌથી પહેલાં કોથમીર મરચાંની તીખી ચટણી, ખજૂર આમલીની મીઠી ચટણી, લસણની તીખી ચટણી, થોડી ઝીણી સેવ અને મસાલા સિંગ લીધેલી છે. મસાલા સિંગ એડ કરવી ઓપ્શનલ છે, પણ તેનો ક્રંચ એકદમ સરસ લાગે છે. તો હવે સૌથી પહેલાં પાઉંના ટુકડાને આ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી લઈએ. હવે ચમચાની મદદથી રગડાને આ રીતે પાઉં ઉપર સ્પ્રેડ કરી લઈએ. અહીંયા આપણે એટલો રગડો સ્પ્રેડ કરવાનો છે જેથી આપણા પાઉંના પીસ રગડામાં એકદમ સારી રીતે ડીપ થઈ જાય. હવે ઉપરથી કોથમીર મરચાંની ગ્રીન ચટણીને સ્પ્રેડ કરી લઈએ અને સાથે ખજૂર આમલીની મીઠી ચટણીને પણ સ્પ્રેડ કરી લઈએ. ચાટની ચટણી જ્યારે પાઉં રગડા સાથે મિક્સ થાય છે ત્યારે પાઉં રગડાનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. હવે ઉપરથી થોડી લસણની ચટણીને સ્પ્રેડ કરી લઈએ. લસણની ચટણી એડ કરવી ઓપ્શનલ છે, જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને સાથે થોડા ઝીણા સમારેલા ટમેટાના પીસને પણ એડ કરી દઈએ અને પાઉં રગડાને કમ્પ્લીટ કરતી આપણી ઝીણી સેવને પણ આ રીતે સ્પ્રેડ કરી લઈએ અને સેજ ક્રંચ માટે મસાલા સિંગને પણ એડ કરી દઈએ. તો તૈયાર થયેલા સુપર ટેસ્ટી પાઉં રગડાને થોડા કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો બહેનો છે ને, આપણો પાઉં રગડો એકદમ લારી પર મળે તેવો સુપર ટેસ્ટી, તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સહેલી રીતથી બનતો આ ટેસ્ટી પાઉં રગડો જો એકવાર ઘરે બનાવશો તો બજારનો તો ભૂલી જ જશો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.